स्वामी नारायण भगवान नी जय। सद्गुरु श्री निष्कुडानंद स्वामीए 139મા પ્રકરણની અંદર નાગદાન સોની અને એમના દીકરા ભગા સોની એની વાત કરી હતી કે કેવી રીતે મહારાજે એમની રક્ષા કરી। હવે આગળ સ્વામી લખે છે, એક ભાવનગર શહેરમાંઈ રહે ક્ષત્રિ ત્યાં રાજો ભાઈ, એક રૂપો ભાઈ હરિજન ગયા પોતે તેહને ભુવન। ત્યાં બેઠા છે ઘડી બેચાર કરે મને મૂર્તિ વિચાર, વળી વૃત્તિ તે અંતર માઈ દીઠો શ્વેત દ્વીપ વળી ત્યાંઈ, દીઠી મૂર્તિ મહારાજ તણી શ્વેત દ્વીપ ના જે કોઈ ધણી, દીઠા મુક્ત ત્યાં બીજાય પાર દીઠા જીનો ભાઈ તે મોજાર, અતિ તેજો મય જેહ ધામ તેજો મય મુક્ત છે નિષ્કામ, અતિ તેજ તેજ જડ હડે તેજ વિના તે બીજું ન મળે, તેને જોતા જોતા રાજો ભાઈ ગઈ આંખ્યો પોતાની અંજાઈ, સુખ સુખ અતિ જીયા સુખ તેન કહેવાય વર્ણ વિમુખ, કહે નાથ સુણો રાજા ભાઈ તમે જાઓ પાછા હવે ત્યાંઈ। સ્વામી ભાવનગર શહેરની વાત લખે છે કે એની અંદર એક રાજાભાઈ કરીને ક્ષત્રિય હરિભગત હતા, એક દિવસ આ રાજાભાઈ એ બીજા એક હરિભક્ત હતા રૂપાભાઈ કરીને એમને ત્યાં એમને મળવા માટે જાય છે। બંને ભક્તો ભેગા થાય છે અને ભેગા થઈને બીજી કોઈ આ લોકના વ્યવહારની કે સંસારની કે જગતની કોઈ વાત કરતા નથી, પણ બંને હરિભક્તો ભેગા થઈને મહારાજની મૂર્તિનો વિચાર કરે છે, મહારાજની મૂર્તિની વાતો કરે છે। આ આપણા પૂર્વજો સંતો અને ભક્તો જે થયા એમની રીત હતી। આજે આપણે તો ઘણીવાર એવું પણ બને કે મંદિરમાં હોઈએ તેમ છતાંય ભગવાનની સામે બેઠા હોવા છતાં ભગવાનની વાતો મૂકીને જગતની ઘણી વાતો કરી લેતા હોય, પણ આ બધા ભક્તોને તો મહારાજની મૂર્તિનો અતિશય મહિમા હતો કે આવા સર્વોપરી મહારાજ કેટલાય યોગીઓ કેટલાય ઋષિઓ ધ્યાન કરીને રાફડા થઈ ગયા એને નથી મળ્યા, અને એ મહારાજ મને મળ્યા, તો એ મહારાજને મૂકીને બીજું કંઈ જ કરવું નથી એવા મહારાજની મૂર્તિના પ્યાસિયા સંતોને ભક્તો મહારાજની મૂર્તિ સિવાય બીજું કંઈ એને ગમતું નહોતું ને બીજું કંઈ કરતા નહોતા। 76મા પ્રકરણની અંદર સ્વામી સંતોની વાત લખે છે કે સંતો જ્યારે વિચરણ કરતા મહારાજથી દેહ કરીને દૂર હોય તે વખતે પણ સંતો કેવી રીતે મહારાજને સંભાળતા એની વાત કરે છે। છોતેરમા પ્રકરણની અંદર સ્વામી લખે છે કે ગુર્જર ધર્માસંત ફરતા કરતા હરિની વાર્તા, પંચવ્રતે પૂરા સુરા પ્રભુને સંભાળતા,
તેને મનમાં વિચાર્યું, હજી નાથજી કેમ ના આવ્યા, આજ કાલ કરતા દર્શન વિના દિન બહુ ગયા. આપણને તો ક્યારે એવો વિચારે થતો નથી કે ક્યારે મહારાજના દર્શન કરીશું, ક્યારે મહારાજ દર્શન આપશે, ક્યારે મહારાજ મળશે. એમ શોચ કરીને સંત સુતા તેને સ્વપ્નમાં આવ્યા હરી, સખા સંગે શ્યામડો જાણું પધાર્યા દયા કરી. શ્વેત વસ્ત્ર પહેરી લેરી જાણું આવ્યા અશ્વે ચડી, સંત મન મગન થઈ કહે ધન્ય ધન્ય આજ ઘડી. મહારાજના જ વિચારો કરતા આ સંતો. મહારાજના આવા વિચારો કરીને સંતો જ્યારે રાત્રે પોઢી ગયા ત્યારે સ્વપ્નની અંદર મહારાજ પધાર્યા. બીજા અનેક પોતાના સખા કહેતા બીજા સંતો ભક્તોને સાથે લઈને મહારાજ ઘોડીએ અસવાર થઈને આ સંતોને દર્શન આપવા માટે પધાર્યા. શ્વેત વસ્ત્ર મહારાજે ધારણ કર્યા છે અને આવી રીતે મહારાજે શ્વેત વસ્ત્રની અંદર જ્યારે દર્શન આપ્યા ત્યારે બધાય સંતો અતિશય મગન કહેતા અતિશય હેતે કરીને ભગવાનની મૂર્તિમાં નિમગ્ન થઈ ગયા. પછી સવારે સંતો વાત કરે છે એકબીજાને કે આજે તો મહારાજે આવી રીતે મને દર્શન આપ્યા. અને મહારાજે દર્શન આપ્યા ત્યારે એક સંત કહે છે, એક કહે મહારાજને મેં ગુંજાહાર પહેરાવ્યા, બાજુ કાજુ કુંડળ કરી ફૂલના તોરા ધરાવ્યા. એક કહે જાણું ચંદન ઘસી ચરચું મારા હાથ શું, એક કહે જાણું અલબેલાને ભેટીઓ ભરી બાથ શું, એક કહે જાણું નાથના ચરણ છાપ્યા છાતીએ, એક કહે એવી દીઠી મૂર્તિ તે તો નવ જાય કહે, એક કહે મેં સખા દીઠા સંગે સુંદર શ્યામને, એમ સંતે સ્વપ્ન માહી દીઠા પૂરણ કામને. પ્રભાતે ઉઠી પરસ્પર વાત કરવા લાગ્યા, જાનું પધાર્યા વાલમો સંત સહુના દુઃખ ભાંગ્યા. આવી રીતે મહારાજ સંતોને દર્શન આપ્યા ને સંતો એકબીજા સાથે આવી રીતે વાતો કરે છે કે મહારાજને મેં, કોઈ સંત કહે છે કે મેં ફૂલના હાર પહેરાવ્યા ભગવાનને, ફૂલના બાજુ તોરા બધું ફૂલના શણગાર ભગવાનને ધરાવ્યા, કોઈ કહે છે કે મેં ભગવાનને ચંદન ચર્ચ્યું આખા શરીરે, બીજા સંત કહે છે કે મેં ભગવાનને ભેટ્યો, બીજા સંત કહે છે કે ભગવાનના ચરણ મેં છાતીમાં લીધા. આવી રીતે જેને જેવી રીતે ભગવાનની સાથે હેત હતું બધાએ સંતોએ આવી રીતે પોતપોતાની વાતો એકબીજા સાથે કરી. પણ આપણને તો ભગવાનની મૂર્તિમાં ભગવાનના સ્વરૂપમાં એટલું હેત જ નથી, તો આવું આપણે કેવી રીતે કરી શકીએ. પણ મહારાજ વચનામૃતમાં કહે છે કે મહારાજની મૂર્તિમાં હેત કેવી રીતે થાય. સારંગપુરના બીજા વચનામૃતમાં મહારાજે વાત કરી, મન કર્મને વચન કરીને આવી આવી રીતે ભગવાન કહે છે કે મોટા સંત સાથે વર્તે તો એને ભગવાનની મૂર્તિમાં હેત થાય. મહારાજે ત્યાં મોટા સંતની વાત કરી કે મોટા સંતની સાથે જો આવી રીતે વર્તે મન કર્મને વચન કરીને તો જ ભગવાનની મૂર્તિમાં હેત થાય છે. અને હેત કહેતા ભગવાનની ભક્તિ હોય તો આપણને ભગવાનની મૂર્તિ યાદ રહે. પણ ભગવાનની ભક્તિ આપણી અંદર દિવસે ને દિવસે કેવી રીતે વૃદ્ધિને પામે એના માટે મહારાજ
કે છે પ્રથમનું 58મું વચનામૃત, સ્વામિનારાયણ હરે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. એટલે આપણે પણ જો આવી રીતે મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવી હોય, મહારાજની ભક્તિ કરવી હોય, મોટા પુરુષનો જેટલો ગુણ ગ્રહણ કરીએ એટલું આપણું હૃદય ચોખ્ખું થતું જાય. મોટા પુરુષને આગળ મહારાજ એ જ વચનામૃતમાં કહે છે કે જેમ જેમ મોટા પુરુષ નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી વગેરે વગેરે જેવા મોટા પુરુષને સમજે એવો મહારાજ એને કરે છે. અને જ્યારે આવી રીતે આપણે અતિશય શુદ્ધ થઈએ અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરીએ તો ઓટોમેટિક મહારાજની અંદર આપણી વૃત્તિ રહેવા માંડે, કારણ કે હૃદય એનાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય અને શુદ્ધ અંતઃકરણની અંદર જ ભગવાનનું સ્વરૂપ ઝીલાય છે. જેમ શુદ્ધ જળ હોય એની અંદર પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય, એવી રીતે શુદ્ધ થયેલું મોટા પુરુષના ગુણ ગ્રહણ કરીને શુદ્ધ થયેલા હૃદયની અંદર, એ અંતઃકરણની અંદર ભગવાનની મૂર્તિ એમાં ઝીલાય છે. એટલે આવી રીતે મહારાજની મૂર્તિની જેમ આ સંતો અને ભક્તો વાતો કરતા, મહારાજની મૂર્તિના જ વિચારો કરતા, એવી રીતે આપણે બધાએ એકબીજા સાથે જ્યારે જ્યારે ભેગા થઈએ મહારાજની મૂર્તિની વાતો કરીએ, સંતો ભક્તોના મહિમાની વાતો કરીએ, તો મહારાજ આપણા હૃદયની અંદર સ્થિર થઈને રહે અને આપણી વૃત્તિ મહારાજના સ્વરૂપની અંદર લાગે. પછી આવી રીતે મહારાજની મૂર્તિની વાતો કરતા હતા અને એની અંદર રાજાભાઈ જે હતા એમણે અતિશય મૂર્તિની વાતો સાંભળી અને કરી, એને કારણે મહારાજની મૂર્તિની અંદર વૃત્તિ સ્થિર થઈ ગઈ અને એને કારણે આ દેહ, આ લોક બધું ભૂલાઈ ગયું, બધું વિસરાઈ ગયું અને સમાધિની અંદર પહોંચી ગયા. સમાધિની અંદર મહારાજની મૂર્તિને વિચારતા અતિ તેજોમય જે દિવ્ય તેજનો સમૂહ, ભગવાનનું અક્ષરધામ જેને ચિદાકાશ કહેવાય, એને વિચારતા હતા તો પોતે ત્યાં પહોંચી ગયા. અને ત્યાં પહોંચે છે, અહીંયા સ્વામીએ લખ્યું કે વળી વૃત્તિ ત્યંતર માય દીઠો શ્વેત દ્વીપ વળી ત્યાંય, દેઠી મૂર્તિ મહારાજ તની શ્વેત દ્વીપના જે કોઈ ધની. શ્વેત દ્વીપ એટલે અહીંયા સ્વામી બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ એવા જે બીજા ધામો છે એની વાત નથી કરતા, પણ ભગવાનની મૂર્તિનું જે અતિશય શ્વેત, શીતળ, શાંત જે તેજ છે, એ તેજનો સમૂહ એની વાત સ્વામી અહીંયા કરે છે કે એવો શ્વેત તેજનો સમૂહ, એનો જે આખો દ્વીપ હતો એના દર્શન થયા, કહેતા મહારાજની મૂર્તિનું જે તેજ ચિદાકાશ, ત્યાં મહારાજની મૂર્તિનો વિચાર કરતાં કરતાં રાજાભાઈ ત્યાં પહોંચી ગયા. કહેતા અક્ષરધામની અંદર પહોંચ્યા અને ત્યાં બીજા અનંત મુક્તો પણ ત્યાં એમને દર્શન કર્યા અને પછી એ અનંત મુક્તો ભેગા જીનાભાઈ પણ ત્યાં હતા અને એમના પણ દર્શન એમને થયા. અને આ જે અતિ તેજોમય જે ભગવાનનું ધામ છે, ત્યાં બીજા અનંત નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ, ભગવાનની મૂર્તિની અંદર જોડાઈ રહેલા અનંત મુક્તોના પણ દર્શન કર્યા અને એ તેજ વિના બીજું ત્યાં કાંઈ જોવામાં આવતું નહોતું, એવું અતિશય શીતળ, શાંત, દિવ્ય 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 તેજ હતું. અને એ તેજની અંદર રાજાભાઈની આંખો અંજાઈ ગઈ એટલું તેજ હતું. અને ત્યાં સુખ તો સ્વામી લખે છે કે સુખ સુખ અતિ જ્યાં સુખ તે ન કહેવાય વર્ણવી મુખ. ભગવાનનું સુખ આવું છે કે એનું વર્ણન કોઈ કરવા ધારે તો પણ એ વર્ણન કરી શકાય એવું નથી, એવું ભગવાનના અક્ષરધામનું દિવ્ય સુખ છે. ત્યાં રાજાભાઈ પહોંચ્યા છે. મહારાજની મૂર્તિના મુક્તોની વચ્ચે મહારાજની મૂર્તિના દર્શન કર્યા અને રાજાભાઈ તો અતિશય પુલકિત થઈ ગયા અને રાજાભાઈ વિચાર્યું કે હવે અહીંયાથી પાછું જવું નથી, કારણ કે સુખ જ એવું છે. મહારાજ પંચાળાના પહેલા વચનામૃતમાં કહે કે જેને એ સુખની અંદર નજર પહોંચી અને એ સિવાયનું બીજું બધું ગૌણ થઈ જાય, એને મહારાજ જ પ્રધાન રહે, બીજું બધું આ લોકનું કરે પણ પ્રધાનપણું મહારાજની મૂર્તિનું રહે, કે ક્યારે આ લોકના આ બધા કાર્ય કે
ક્રિયા કે આ લોકોનું જે જવાબદારી હોય બધું પૂરું કરીને ક્યારે એ મહારાજની મૂર્તિના અક્ષરધામના સુખને પામીએ એવી એને હંમેશા વૃત્તિ રહે. એમ રાજાભાઈને તો અહીંયા એ સુખ મળી ગયું અને એ સુખથી હવે એમને બીજું કાંઈ જોઈતું નથી, એટલે મહારાજની મૂર્તિને મૂકીને એમને પાછું ક્યાંય જવું નથી. પણ મહારાજ એમને કહે છે કે રાજાભાઈ, તમે હવે પાછા જાઓ, જ્યાંથી તમે આવ્યા છો ત્યાં તમારા દેહની અંદર પાછા જાઓ. ત્યારે રાજાભાઈ કહે છે, બોલ્યા રાજો ભાઈ તે સાંભળી, હવે નહીં જાઉં પાછો વળી. રાજાભાઈ કહે છે, મહારાજ આટલી બધી તમે દયા કરી, આ તમારું દિવ્ય સુખ, આ દિવ્ય તેજોમય અક્ષરધામ અને આ તમારું દિવ્ય સ્વરૂપ એના દર્શન કરાવ્યા, પ્રભુ હવે શા માટે અમને પાછા મોકલો છો? આ દિવ્ય મૂર્તિનું સુખ, આ તમારા મુક્તોને ભેગા રહેવાનું સુખ એને મૂકીને પાછું આ દેહની અંદર, પાછું લોકની અંદર ક્યાં જાવું? માટે પ્રભુ તમે કંઈક દયા કરો. પણ મહારાજ કહે છે કે અહીંયા તમારાથી રહેવાશે નહીં, કારણ કે તમારું દેહ હજી નીચે છે. કહે નાથ ન રહેવાય આઈ, જાઓ પાછા તમે તન માઈ. કહે ઝીણો ભાઈ વળી એમ, જાશું કહેશો જરૂર જોત. કહે ઝીણો ભાઈ વળી અમે, જાનું કહેશો જરૂર જો તમે. મહારાજ કહે છે, રાજાભાઈ અહીંયા તમારથી રહેવાય નહીં, તમારે તમારા દેહની અંદર પાછું જવું પડે. તમારું હજી આયુષ્ય પૂરું થયું નથી, તમે તો હજી દેહમાં જ છો, પણ આ તો અમારી કૃપાએ કરીને તમે અહીંયા આ દિવ્ય સુખને માનો છો, માટે તમે પાછા જાઓ. રાજાભાઈએ તો ઝીણાભાઈને પણ ત્યાં જોયા હતા, એટલે રાજાભાઈ કહે છે કે આ ઝીણાભાઈને અમે, તમે તમારી આજ્ઞા છે તો અમે બંને પાછા જઈશું. પણ મહારાજ કહે છે, કહે નાથ તજ્યું એણે અંગ, એને તેડી લાવ્યા અમે સંગ. અમે ગયા હતા એને ઘેર, મેલ્યું દેહ તે હરૂડી પેર. મહારાજ કહે છે કે અમે ઝીણાભાઈને દેહ મુકાવીને અમારા ધામને અંદર લાવ્યા છીએ, પણ તમારી જેમ કંઈ એમને સમાધિની અંદર અહીંયા નથી લાવ્યા. એમનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું, એટલે એમનો દેહ મુકાવીને અમે સ્વયં એમના ઘરે ગયા હતા અને ત્યાંથી એમને અમારા ધામની અંદર લાવ્યા છીએ. માટે ઝીણાભાઈ તમારી સાથે નહીં આવે, તમારે જ એકલાય જવું પડશે પાછું. આવી રીતે મહારાજ વાત કરે છે. મહારાજ કહે છે કે રાખી આવ્યા છીએ સંતતિયા, અયોધ્યાવાસી તો ત્યાં રિયા. એમ કહી દેખાડ્યું મહારાજે, સુન્યું સર્વે તે ભાઈ રાજે. આવી રીતે મહારાજે વાત કરી કે અમે સંતોને અને અયોધ્યાવાસીઓને પણ ત્યાં મૂકીને આવ્યા છીએ, માટે સંતો અને બધા ભક્તો અને અયોધ્યાવાસીઓ બધાય ત્યાં છે, પણ ઝીણાભાઈને અમે દેહ મુકાવીને અહીંયા અમારા અક્ષરધામની અંદર લાવ્યા છીએ, માટે હવે તમે પાછા તમારા દેહની અંદર ત્યાં જાઓ. આવી મહારાજે વાતો કરી. પછી ત્યાંથી આવ્યા દેહ માઈ, અહો અહો કહે રાજો ભાઈ. પછી જોઈ આવ્યા તા જે ત્યાંઈ, તેની વાત કરી સર્વે આઈ. કહ્યું ઝીણા ભાઈનું આગમ, સહુ સુની ખાઈ રહ્યા ગમ. પછી વાત એ દિન દોચારે, થઈ સાચી તે સર્વે પ્રકારે. આવી રીતે રાજાભાઈ તો પોતાના દેહની અંદર મહારાજની આજ્ઞા કરીને અક્ષરધામમાંથી પાછા આવ્યા અને મહારાજે જે એમને ત્યાં બતાવ્યું હતું
કે જીનાભાઈને પોતે દેહ છોડાવીને અક્ષરધામમાં લાવ્યા છે એ વાત, અને ત્યાં જે પોતે અતિ તેજોમય દિવ્ય અક્ષરધામનું તેજ જે પોતે જોયું અનુભવ્યું એની વાતો, મહારાજના દિવ્ય સ્વરૂપની વાતો, દિવ્ય જે ત્યાં બધા મુક્તો છે એમના સ્વરૂપની વાતો રાજાભાઈએ રૂપાભાઈની સાથે કરી, અને બીજા પણ જે જે ત્યાં હશે બધાને એવી વાત કરી દેખાડી, અને પછી જીનાભાઈની કથા કરી કે મહારાજ જીનાભાઈને દેહ મુકાવીને અક્ષરધામમાં લઈ ગયા છે. તે વખતે તો કંઈ ફોન કે એવું બીજું કંઈ ઝડપી સંદેશા વ્યવહારનું સાધન નહોતું, એટલે પંચાળાથી છેક ભાવનગર સમાચાર આવે, એટલે ઘણો સમય તો થાય પણ બે ચાર દિવસ પછી સમાચાર આવ્યા કે જીનાભાઈને મહારાજ ધામમાં તેડી ગયા છે. અહીંયા રાજાભાઈએ કીધું કે ભાઈ અમને તો જે દિવસે મહારાજ એમને ધામમાં તેડી ગયા એ દિવસની જ ખબર છે, અને આવી રીતે દિવ્ય બધી વાતો કરી. એવો દેખાડ્યો ચમત્કાર સ્વામી સહજાનંદે નિર્ધાર. મહારાજે આવો ચમત્કાર દેખાડ્યો, અને આગળ બીજી વાત સ્વામી લખે છે. વળી વારતા છે એક સારી સહુલે જો અંતર માધારી. એક પાણ વિનામે છે ગામ ક્ષત્રિ ભક્ત પૂંજો ભાઈ નામ. પાણવી ગામ છે ત્યાં ભાવનગરની પાસે, અને એના પૂંજાભાઈ નામે ક્ષત્રિય ભક્ત છે. અહીંયા સ્વામી જ્યારે પૂંજાભાઈ મહારાજના ભગત નહોતા થયા ત્યારની વાત લખે છે કે કેવી રીતે એમને સત્સંગ થયો, કેવી રીતે સંતોનો યોગ થયો અને કેવી રીતે મહારાજનો યોગ થયો એની કથા અહીંયા સ્વામી લખે છે. અતિ વૈરાગ્યવાન વિશે ક બીજો સમજે નહી વિવેક. પાડી અંતર માં આટીએ હ મળે નાથ કા તજુઆ દેહ. પૂંજાભાઈ અતિશય વૈરાગ્યવાળા હતા કે આ સંસાર વ્યવહારની અંદર રહેવું એમને ગમતું નહોતું. એમને વિચાર્યું કે આ મનુષ્ય દેહ પામીને આનું એક જ ફળ છે કે ભગવાન આ દેહ કરીને મળી જાય. ઘણી જગ્યાએ એમને ઘણા તીર્થો કર્યા, ઘણા સાધુ મહાત્માઓને મળ્યા કે કોઈ એમને ભગવાન મેળવે, પણ બધી જગ્યાએ આશાઓ એમની જ્યારે પૂરી ના થઈ ત્યારે પૂંજાભાઈએ વિચાર કર્યો કે હવે આ મનુષ્યનો દેહ મળ્યો પણ આને કરીને મારે કોઈ વિષય ભોગવવા નથી, એ તો જન્મ જન્મથી બધું કર્યું જ છે, પણ આ દેહ કરીને ભગવાનને મેળવવા છે. અને જો ભગવાન ના મળે, ભગવાન આ દેહ કરીને જો ના મળે તો આ દેહ રાખવાનો પણ કોઈ પ્રયોજન નથી, અને એટલા માટે આવું વિચારીને પૂંજાભાઈએ નક્કી કર્યું કે કાં તો ભગવાન મળે અને જો ભગવાન ના મળે તો આ દેહને પાડવું છે, આ દેહનો ત્યાગ કરવો છે. આવી રીતે પૂંજાભાઈ વિચાર્યું અને અંતરમાં આવી દ્રઢ આંટી પાડી, અને ત્યાંથી પછી પોતે જાય છે. ક્યાં ગયા? પછી ગયો સમુદ્ર છે ત્યાં શૂન્યો મહાદેવ, શૂન્યો મહાદેવ છે જળ માઈ. આવતી લે રે લિંગ ઢંકાય વડે લે રે તારે ત્યાં જવાય. પછી ગયો પૂંજો તેને પાસ મળે પ્રભુ અંતરે એ આશ. ત્યાં ભાવનગરની પાસે સમુદ્રની અંદર એક મહાદેવનું મંદિર તો ના કહેવાય પણ મહાદેવનું ત્યાં લિંગ છે, અને એની કથા એવી છે કે જ્યારે પાંડવો
મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને પછી એમને થોડુંક દુઃખ રહેતું હતું યુધિષ્ઠિર મહારાજને ખાસ, કે આટલા બધા આપણા ભાઈઓને, આપણા સંબંધીઓને આપણે આવી રીતે માર્યા અને બધાએ આ યુદ્ધની અંદર બધાનો નાશ થયો, તો એનું આપણે કંઈક પ્રાયશ્ચિત કરવું જોઈએ, એવું એમને અંતરની અંદર રંચ રહેતો હતો. એટલે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આવું અમને થોડુંક દુઃખ રહે છે, તો આપ કંઈક પ્રાયશ્ચિત અમને આપો. એટલે કૃષ્ણ ભગવાને પછી એમને આ રસ્તો બતાવ્યો કે તમે અહીંયા શિવલિંગની સ્થાપના કરો અને ત્યાં રોજ નિત્ય પૂજન કરો, અને જ્યારે એક કાળી ગાય અને કાળી ધજા ત્યાં રોપી, કે આ કાળી ગાય જ્યારે સફેદ થઈ જાય અને આ ધજા છે કાળી છે શ્વેત થઈ જાય, ત્યારે તમે માનજો કે તમારું બધું પાપ ધોવાઈ ગયું. એમ કરીને અહીંયા સમુદ્ર કિનારે શિવલિંગની સ્થાપના કરે છે. પાંચ ભાઈઓ હતા, પાંચ શિવલિંગની સ્થાપના કરે છે અને નિત્ય ત્યાં શ્રાવણ માસ હતો, પૂજન કરે છે. અને એક દિવસ એમને આ કાળી ગાય હતી એ સફેદ થઈ ગઈ અને ધજા કાળી હતી એ પણ સફેદ થઈ ગઈ. એટલે બધાએ ખુશ થઈ ગયા અને માન્યું કે આપણું બધું પાપ અહીંયા ધોવાઈ ગયું. એટલે ત્યારથી એ શિવલિંગો હજી પણ ત્યાં છે. શિવલિંગની સામે નંદી પણ એ લોકોએ પધરાવ્યો તો ત્યાં છે, અને લોકો આજે પણ ત્યાં માનતા કરે છે. અને આજે પણ આ લિંગ સમુદ્ર કિનારેથી 1.5 કિલોમીટર અંદર પાણીની અંદર છે. જ્યારે ભરતી આવે ત્યારે માત્ર એની ધજા ખૂબ ઊંચી છે, એ ધજાનો જે સ્તંભ છે એ દેખાય, અને ખાલી ધજા દેખાય એટલું પાણી ત્યાં આવી જાય છે. અને જ્યારે પાણી પાછું જાય, ઓટ આવે, ભરતીનું પાણી બધું પાછું જતું રહે, ત્યારે ઘૂંટણભર પાણીની અંદર આ શિવલિંગ બધાને દર્શન થાય. એ પાણીની અંદરથી ત્યાં જવાનું હોય છે. થોડુંક ત્યાં દ્વીપ જેવું છે એટલે શિવલિંગને બધું થોડુંક ઊંચું રહે, એવું ત્યાં બધાને સરસ રીતે દર્શન થાય ઓટના સમયે, એવું ત્યાં વ્યવસ્થા કરેલી છે. તો આ જે શિવલિંગ છે ત્યાં પૂંજાભાઈ પહોંચ્યા અને ત્યાં એમને જાણ્યું કે આવી રીતે સમુદ્રની અંદર ભગવાનનું શિવલિંગ છે, અને ત્યાં જે કોઈ એના દર્શન કરે, એની માનતા કરે અને પગે ચાલીને ત્યાં જાય છે, એની માનતા ભગવાન પૂરી કરે છે. એટલે એવું વિચારીને, આવું એમને સાંભળ્યું એટલે એ પણ પોતે ત્યાં રોકાયા. ભરતીનું પાણી પાછું ગયું, ઓટનું સમય થયો એટલે પોતે ત્યાં ચાલીને મહાદેવના દર્શન કરવા જાય છે. અને વિચાર્યું કે અહીંયા જ ભગવાન જો મને દર્શન આપે તો ઠીક છે, નહીં તો આ શિવલિંગને બાદ ભરીને અહીંયા જ રહેવું, અને જ્યારે પાણી આવે, ભરતી આવે અને આ શિવલિંગને બધું જ્યારે ડૂબી જાય છે ત્યારે શિવલિંગને બાદ ભરીને રહેવું, ને એ ભેળા મારે પણ દેહનો ત્યાગ કરવો, જળ સમાધિ લેવી, આવું વિચારે છે. અને પોતે આવું વિચારીને ત્યાં ગયા, પણ ભગવાનને એમને ખરેખર મળવું હતું, ભગવાને ખરેખર એમને દર્શન આપવા હતા. એટલા માટે જ્યારે પૂંજાભાઈ લિંગ સાથે બાથ ભરીને ત્યાં પોતે રહે છે અને જ્યારે ભરતીનું પાણી આવ્યું જળ બડે બહુ ત્યારે ઠેલી કાઢ્યો ગાવું પાછો આરે. પણ ભરતીનું પાણી આવ્યું ને ભેગા એટલું ફોર્સથી પાણી આવ્યું, એવું મોજું આવ્યું કે પૂંજાભાઈને એમને શિવલિંગને બાથ ભરીને ખૂબ પોતે નક્કી કરીને રહ્યા હતા કે અહીંયા જ મારે આવી રીતે દેહ ત્યાગ કરવો છે, કાં ભગવાન દર્શન આપે કાં મને દેહ છોડાવે, એવી રીતે નક્કી કરીને રહ્યા હતા. પણ ભગવાને એમને દર્શન આપવા હતા, ભગવાનને મળવું હતું, એટલે પૂંજાભાઈને પાણી એટલું ફોર્સથી ભગવાને છોડ્યું કે પોતે પાણી ભેગા છે કિનારે એક ગાંવ આગળ ત્યાં કિનારે પોતે આવીને પડ્યા. ત્યારે અંતરે એમ વિચાર્યું કેમ થયું નહીં મોત મારું,
પછી પૂંજાભાઈએ વિચાર્યું કે આટલા પાણીની અંદર કોઈ પણ વ્યક્તિ જીવતો રહે નહીં, અને હું તો મરવા માટે જ ગયો હતો, તેમ છતાં ભગવાને મને કેમ જીવતો રાખ્યો? એમની આ તો આશ્ચર્ય વાર્તા જાણું, અતિ અગાધ જળમાં જીવાનું, જ્યાં કોઈ મનુષ્ય જીવી ના શકે એવી જગ્યાએ ભગવાને મને જીવતો રાખ્યો, માટે આ પણ એક આશ્ચર્યની વાત છે. આવી રીતે એમને વિચાર્યું, પણ હજી મરવાનું તો એમને નક્કી છે કે ભગવાન દર્શન ના આપે તો આ જીવીને મારે કંઈ કામ નથી, મારે તો મરી જ જવું છે, એટલે ફરી વખત પ્રયત્ન કરવાનું વિચારે છે. હવે મરવું મારે જરૂર, પડું જઈ હું આવતે પૂર, એમ નિશ્ચય કરી ચાલ્યો જ્યારે, થઈ આકાશવાણી તે વારે. મરવું જ છે એવું નક્કી કર્યું હતું, એટલે ભલે પાણીના જોરે કરીને પોતે કિનારે આવીને પડ્યા, ભગવાને જ એવી રીતે એમને બહાર ફેંક્યા પાણીમાંથી. પણ પૂંજાભાઈએ નક્કી કર્યું છે કે મારે હવે મરવું જ છે, એટલે ફરી પાછા પાણીની અંદર નક્કી કર્યું કે પૂરની અંદર જઈને મારે પડવું છે. ફરી પાછા જ્યારે ચાલવા લાગે છે પાણીની અંદર, ત્યારે આકાશવાણી થઈ, અને આકાશવાણી થઈ અને એમને એવું સંભળાયું, કહે અમથો મરે શીદ આઈ, પ્રભુ આ પ્રભુ મળશે તુજા ઘેર ત્યાંઈ, સ્વામી સહજાનંદજી છે જે હ, આજ પ્રગટ પ્રભુ છે તે હ, તારે ગામે આવ્યા તેના જન, થાજે સત્સંગી માની વચન, એવી સુની આકાશની વાણી, વળ્યો પૂંજો તે વિશ્વાસ આની. લો, પૂંજાભાઈને મરવું હતું, પોતે પાણીની અંદર પડવા માટે જતા હતા ત્યારે ભગવાનને એમને બચાવવા હતા, ભગવાનને મળવું હતું, એટલે ભગવાને એમને આકાશવાણી રૂપે આજ્ઞા કરી કે ભાઈ તમે શા માટે આવી રીતે અહીંયા મરી જાઓ છો, આમ મરવાથી કંઈ ભગવાનની પ્રાપ્તિ થવાની નથી, પણ અત્યારે પ્રગટ પુરુષોત્તમ નારાયણ મનુષ્ય આકારે બિરાજે છે, સહજાનંદ સ્વામી એમનું નામ છે, અને અત્યારે આ કળિયુગની અંદર પૂર્ણ પુરુષોત્તમ એ રૂપે બિરાજે છે, માટે તમે ઘરે જાઓ, તમારી ઘરે તમારા ગામમાં જ તમને એ ભગવાનના સંતો મળશે, અને સંતો તમને મળે તો આ વાત સાચી માનજો, અને સંતોની વાત સાચી માનીને તમે સત્સંગી થાજો, અને તમને ભગવાનના દર્શન થશે. આવી રીતે આકાશવાણીનું સત્ય માનીને પૂંજાભાઈ પાછા પોતાને ઘરે આવે છે, અને જ્યારે આ આકાશવાણીની અંદર વિશ્વાસ રાખીને પાછા આવે છે ત્યારે, દીઠા સંત આવ્યો જ્યારે ઘેર, મળી વાત રહ્યો નહીં ફેર. જ્યારે પૂંજાભાઈ પાછા આવે છે ઘરે ત્યારે એમને સંત મળ્યા, ભગવાન સ્વામિનારાયણના સંતો મળ્યા. આવી લાગ્યો સંતને ચરણે, સાધો હું છું તમારે શરણે, સાચા તમે છો સ્વામીના સંત, તમને મળ્યા છે શ્રી ભગવંત. હું તો પરચો પામ્યો છું આજ, માની લેજો તમે મહારાજ. પૂંજાભાઈ સંતોના દર્શન કર્યા અને તરત જ સંતોના ચરણે પડ્યા, અને સંતોને હાથ જોડીને વિનંતી કરે છે કે હે સંતો, હું તમારા શરણે આવ્યો છું, મને આજે પરચો થયો છે, તમે સાચા સંત છો, તમે જ ભગવાન સ્વામિનારાયણના સાચા સંત છો,
અને તમારા ભગવાન સ્વામિનારાયણ પણ સાચા છે, માટે મને પણ તમે સત્સંગના ધર્મ નિયમ આપીને સત્સંગી કરો, હું તો આજે પરચો પામ્યો છું. પછી પરચાની બધી વાત કરે છે કે જેનું સ સ્વામી સહજાનંદ નામ, તે તો પોતે છે પૂરણ કામ, તેના થયા મને દર્શન, એમ થાઓ તમે પરસન્ન. પછી પરચાની બધી વાત કરે છે કે આવી રીતે મેં નક્કી કર્યું હતું અને હું તો મરવા માટે જ જતો હતો, પણ ભગવાનને મને મળવું હશે, તમારા જેવા સંતોનો યોગ મને આપવો હશે, એટલા માટે મને આવી રીતે પાણીમાંથી ભગવાને બહાર ફેંક્યો, બહાર કાઢ્યો. તેમ છતાંય મારે તો હજી એક જ વિચાર હતો કે કા ભગવાન મળે અને કા દેહનો ત્યાગ કરવો, એમ વિચારીને હું ફરી પાણીની અંદર જતો હતો મરવા માટે, ડૂબવા માટે. ત્યારે આવી રીતે આકાશવાણી થઈ અને ભગવાને મને દિવ્ય રૂપે કીધું કે તમે શા માટે અહીંયા મરવા આવ્યા છો, ભગવાન તો તમને મળશે, તમે તમારે ઘરે જાઓ, ત્યાં તમને આવા સંતોનો યોગ થશે અને એ સંતો દ્વારા તમને ભગવાન સ્વામિનારાયણનો યોગ દર્શન બધું ત્યાં થશે. આવી વાત કરી એટલા માટે હું અત્યારે પાછો આવ્યો છું અને ત્યાં તમારા દર્શન થયા એટલે હું તમારા શરણે આવ્યો છું કે આ વાત પણ આકાશવાણીની સાચી છે અને ભગવાન સ્વામિનારાયણ પણ સત્ય છે. આવી રીતે મને પરચો થયો છે તો આપ મારા પર કૃપા કરો અને મને એ ભગવાનના દર્શન થાય એમ તમે મારી ઉપર રાજી થાઓ. પછી સંતે મેળ્યા ભગવાન, દીધા પૂજાને દર્શન દાન, અતિ વાત અલૌકિક જાણી, કહી જાની તેને મે વખાણી. પછી સંતે વર્તમાન આપીને પૂજા ભક્તને સત્સંગ કરાવ્યો, મહારાજના અતિ અલૌકિક ને દિવ્ય ચરિત્રોની વાતો કરી, મહારાજના જન્મથી લઈને અત્યારે મહારાજ ગઢપુરમાં બિરાજે છે બધી વાત સંતોએ પૂજા ભક્તને કરી અને સત્સંગના શું ધર્મ નિયમ છે વગેરે વગેરે બધી જ વાતો કરી, સત્સંગની રીત શું છે બધી વાતો કરી અને સત્સંગના બીજા અનેક મહારાજ જે જે પરચાઓ પૂરતા એ બધી વાતો કરીને સત્સંગની દિવ્યતાની વાત કરી, પૂજા ભક્તને અતિશય આનંદ આનંદ થઈ ગયો કે માત્ર સંતના મળવાથી જ ભક્તને એટલો આનંદ થયો કે જાણે ભગવાન સ્વયં મળ્યા. એટલા માટે જ લખ્યું છે, સંત મિલે તબ હરિ મિલે, યામે નહીં સંદેહ, પાવત પ્રાણી પરમ પદ, બઢત હે પ્રભુ પદ નેહ. સંત મળવાથી ભગવાન જ મળી ગયા, એટલું જ નહીં ભગવાનના સ્વરૂપની અંદર અતિશય હેત પણ ભગવાનના સંત મળવાથી થાય છે. પછી તો આ પૂજા ભક્તને સંતોએ મહારાજના દર્શન કરાવ્યા, મહારાજના દર્શન કરાવ્યા એટલું જ નહીં, પછી આ પૂજા ડોડિયાને એટલું ભગવાનની અંદર હેત થયું, એટલું ભગવાનના સ્વરૂપમાં હેત થયું કે એને ભગવાન વિના ચાલે જ નહીં એવું એમને હેત થઈ ગયું. ભગવાને જ્યારે તિરોધાન લીલા કરી અને પછી જ્યારે પૂજા ભક્તને સમાચાર મળ્યા કે મહારાજે આવી લીલા કરી છે, તો પોતે ખેતરમાં હતા અને ત્યાં એમને સમાચાર મળ્યા, આખું ગાડું ભર્યું હતું અને ઉપર પોતે થોડુંક ભરવાનું કામ ચાલતું હતું, એ ગાડું ભરતા હતા અને બધું કરતા હતા, ત્યાં સમાચાર મળ્યા, ત્યાંથી તરત જ બેભાન થઈને નીચે પડ્યા અને પછી થોડી વાર થઈને ભાનમાં આવ્યા અને પોતે ત્યાંથી દોડ્યા સીધા ગઢપુર. ત્યાં આવીને મહારાજની બધી વાત જાણી કે મહારાજ તો આવી રીતે તિરોધાન લીલા કરીને પોતે સ્વધામ ગમન કરી ગયા છે. તો જેમ માનકી ગોળીએ તેરમાને દિવસે દેહ ત્યાગ કર્યો, એમ પૂજા ભક્તને પણ મહારાજ, કારણ કે અતિશય એમને વિયોગ હતો, કોઈ રીતે વિયોગનું દુઃખ સહન થયું હતું નહીં,
તેરમાના દિવસ સુધી પોતે ત્યાં રહ્યા અને પછી મહારાજ એમને પોતાના ધામની અંદર લઈ ગયા. આવો અતિશય હેત પૂંજા ભક્તને મહારાજના સ્વરૂપમાં થયું હતું અને પૂંજા ભક્તને આવું મહારાજના સ્વરૂપમાં હેત હતું અને એમની સ્થિતિ પણ એટલી ઊંચી હતી કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પૂંજા ભક્તની વાત કરે છે ત્યારે સ્વામી પણ પોતાની વાતોમાં એમ કહે છે કે એવા તો પૂંજા ભક્ત જેવા કોઈક જ સત્પુરુષ હશે. સ્વામી પૂંજા ભક્ત માટે સત્પુરુષ એવો શબ્દ વાપરે છે. આવા ભગવાનની અંદર અતિશય હેતવાળા પૂંજા ડોડિયા પાનવી ગામના હતા, એમને મહારાજે આવી રીતે પોતે આત્મહત્યા કરવા માટે જતા હતા ત્યાંથી ભગવાને એમને બચાવ્યા, એમની રક્ષા કરી અને પોતાના સ્વરૂપની ઓળખાણ પોતાના સંતો દ્વારા આવી રીતે કરાવી. એટલા માટે સંત જ્યારે મળે છે ત્યારે ભગવાન પણ એમને મળે છે. ભગવાન સીધા, ભગવાન તો સમર્થ છે, જો ધાર્યું હોત તો પૂંજા ભક્તને ત્યાં ને ત્યાં જ ભગવાન દિવ્ય રૂપે દર્શન પણ આપી શકત. પણ મહારાજે આપણને બધાને સમજાવ્યું હતું કે ભગવાન સીધા ક્યારેય કોઈને મળતા નથી. ભગવાનને મેળવવા માટે પહેલાં સંત મળવા જરૂરી છે અને સંત મળે અને સંતની વાતમાં વિશ્વાસ આવે, સંતની શરણાગતિ સ્વીકારીએ, સંતની વાતમાં વિશ્વાસ આવે અને એ વાતને આપણે ફોલો કરીએ ત્યારે ભગવાનના દર્શન થાય છે એવી અહીંયા વાત કરી. અને અતિ અલૌકિક આવી વાત નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં જાણી તમને કહી અને મેં વખાણી આવી આ અલૌકિક વાત છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્ય શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે 139મું પ્રકરણ થયું. શ્રી ઘનશ્યામ મહારાજ.